નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધારીગીરી અમૃતલાલ સમાજશાસ્ત્ર વિભાગ વાણી વિનાયક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભચાઉ કચ્છ મિત્રો આજે આપણે એક નવા પોઈન્ટ સાથે થોડીક ચર્ચા કરવાની છે આજે આપણે અહીંયા તો મિત્રો ટીવાય બી એ સેમેસ્ટર ફાય સમાજશાસ્ત્રની અંદર સી ઇસઓ પાંચસો તેર સ્ત્રીઓ અને સમાજ સ્ત્રીઓ અને સમાજ નામનું જે પેપર છે એમની અંદર આપણે આજે સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતાઓ સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા વિશે આપણે આજે ઔપચારિક ચર્ચા કરવાની છે કારણ કે આ વિડીયોના માધ્યમથી આપણે ખૂબ લાંબી ચર્ચાઓ ન કરી શકીએ પરંતુ આપણે એની આવશ્યકતાઓ કેટલી છે એમની ઉપયોગિતાઓ કેટલી છે એનો સામાન્ય પરિચય આ મુદ્દાઓ દ્વારા આપણે આજે મેળવવાનો છે તો સૌ વિદ્યાર્થી મિત્રો આપણી સામે જે નવ મુદ્દાઓ આપેલા છે સ્ત્રી અભ્યાસોની આવશ્યકતાના મુદ્દાઓ આપેલા છે તો સ્ત્રી અભ્યાસની આવશ્યકતા કેમ રહેલી છે શા માટે રહેલી છે તેની આપણે થોડીક ઔપચારિક ચર્ચા કરીશું એટલે જેનાથી આપણા વિદ્યાર્થી મિત્રોને આ સમયગાળા દરમિયાન એટલે કે આજે જે આપણે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય થતું નથી એના ભાગરૂપે આપણે આ વિડીયોના માધ્યમથી થોડોક પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું તો આપણે સૌ પ્રથમ છે સ્ત્રીઓના અભ્યાસો એટલે શું એનો થોડોક ઔપચારિક પરિચય મેળવીએ તો આમ તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનતી આવી છે એમની ઉપર ખૂબ શોષણ થયું છે એમનો દરજ્જો નીચો રહ્યો છે પુરુષ પ્રધાન સમાજની અંદર સ્ત્રીઓ ઉપર ઘણા બધા અનાચારો થયા છે પહેલાંના સમયના પ્રાચીન સમયના જો આપણે રીત રિવાજો જોઈએ તો એ કુરિવાજો હતા મુખ્યત્વે સતી પ્રથા દૂધપીતી કરવાનો રિવાજ છે વિધવા પુનઃ લગ્ન છે એ બાળ લગ્ન આ બધી જે બાબતો છે એ ખાસ કરીને કંઈક ને કંઈક બાબતે સ્ત્રીઓને સ્પર્શતી હોય એવું આપણે જોવા મળે છે એટલે કે સ્ત્રીઓનો દરજ્જો ભારતીય સમાજની અંદર ખૂબ જ નીચો રહેવા પામ્યો છે અથવા તો શોષિત રહ્યો છે અથવા તો એમની ઉપર ખૂબ અત્યાચારો થયા છે એટલે આધુનિક સમયની શરૂઆત એટલે કે સમાજશાસ્ત્રની શરૂઆત ઈસવીસન અઢારસો ને આડત્રીસ ઓગણચાલીસમાં ફ્રાન્સથી થઈ ત્યારબાદ જે સામાજિક વિજ્ઞાનો જે શાસ્ત્રો નવી શાખાઓ જે અસ્તિત્વમાં આવી અને નવા સંશોધનો જે શરૂ થયા એમાં સ્ત્રી અભ્યાસો પણ એક મહત્ત્વનો મુદ્દો બની રહ્યો સ્ત્રી અંગેના થઈ રહેલા સંશોધનો અભ્યાસો એ એક આપણા સામે એક મહત્ત્વનો નોંધપાત્ર મુદ્દો બન્યો છે ત્યારે આપણે સ્ત્રીઓ અને સમાજનું જે આ પેપર છે એના અનુસંધાને આપણે સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા વિશે જોવાનું છે તો એમની જે ખાસ કરીને પ્રસ્તાવના છે પ્રસ્તાવનાની અંદર તમે જ્યારે આ પેપર જે પુસ્તક છે સ્ત્રીઓ અને સમાજ આ તમે જ્યારે વાંચશો એટલે એમની અંદર સ્પષ્ટ જે પ્રસ્તાવના આપેલી છે એ તમે એમની અંદર જોઈ શકો છો વાંચી શકો છો અને સામાન્ય રીતે એક પેજથી ઉપર પણ પ્રસ્તાવના લખી શકો કારણ કે વિષય વસ્તુ ખૂબ જ સારું છે ખાસ કરીને જ્ઞાતિ છે કુટુંબ છે ધર્મ છે એ દરેક જગ્યાએ જુઓ તો એમની અંદર સ્ત્રીઓનો દરજ્જો ચોક્કસ પ્રમાણે સૂચિત થતો હોય છે તો પ્રાચીન સમયથી ખાસ કરીને ભારતીય સમાજ તો પિતૃપ્રધાન સમાજ રહ્યો છે પિતૃ સત્તાક સમાજ રહ્યો છે અને માત્ર સ્ત્રીઓને એક નિમ્ન દરજ્જો એટલે કે એમનું સ્થાન હંમેશા નીચું રહેલું પહેલેથી જોવા મળે છે તો આ બાબતે ખરેખર સ્ત્રીઓ સાથે જે પહેલાંના સમયની અંદર થઈ રહેલા અત્યાચારો છે કે એમના માટેના જે કુરિવાજો છે હે આજે જો વર્તમાન સમયની અંદર આ બધી બાબતો હવે તો નષ્ટ થવા પામી છે હે અઢારસો ને ઓગણત્રીસની અંદર વિલિયમ બેન્ડિકે જે આ કાયદો બનેવો સતી પ્રથાનો સતી પ્રથા પ્રતિબંધક ધારો પછી ડેલ હાઉસીએ પણ બાળરગ્ન પ્રતિબંધક ધારો હેં આ ઘણા બધા કાયદાઓ દ્વારા ભારતીય સમાજની અંદર ધરખમ પરિવર્તન આવ્યું છે કુરિવાજો નાબૂદ થયા છે આમ છતાં પણ સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા શા માટે છે એ બાબત આપણે આ પ્રશ્નની અંદર સમજવાનું આવશ્યકતા છે તો ખાસ કરીને સ્ત્રી આંદોલનો છે સ્ત્રી સશક્તિકરણ છે નારી ચળવળો છે એ સ્ત્રીઓ આજે પુરુષ સમવડી બની છે સ્ત્રીઓ આજે સશક્ત બની છે ભણી ગણી અને આર્થિક રીતે સ્વનિર્ભર બની છે હે તો આ જે કાંઈ બાબતો છે સ્ત્રીઓ અંગેની જે કાંઈ પૂર્વધારણાઓ છે સ્ત્રીઓ અંગેના જે કાંઈ અભ્યાસો છે એ આજે આજના આધુનિક સમયની અંદર કેટલા ફળદાયી નીવડે છે કેટલી એની ઉપયોગીતા છે તેની શું આવશ્યકતા છે તો એના વિશે આપણે આજે નવ મુદ્દાઓની થોડીક ચર્ચા કરશું એટલે એના પરથી આપણે થોડુંક જ્ઞાન મળશે થોડીક બાબતની આપણને માહિતી મળશે જો કે આનું વાંચન ખૂબ જ કરવાનું છે ખૂબ જ એને સમજવાનું છે લખવાનો પ્રશ્ન છે તો જ આપણે એમને પચાવી શકીએ પરંતુ આપણે એક આ વિડીયોના માધ્યમથી માત્ર એના મુદ્દાઓને જોશું સાંભળશું એની અંદર થોડીક ચર્ચાઓ કરશું તો આપણે થોડુંક જ્ઞાન પ્રાપ્ત થશે તો આ વિશે ઘણા સમાજશાસ્ત્રીઓએ પણ ચર્ચાઓ કરી છે વ્યાખ્યાઓ આપી છે તો આપણે સૌપ્રથમ આપણે અહીંયા એના મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ સ્ત્રીઓના અભ્યાસોની આવશ્યકતામાં પહેલો મુદ્દો કયો છે તો કે ભાઈ સમજ મેળવવા માટે આવશ્યક એ સમજ શેની સમજ શેની સમજ મેળવવા માટે આવશ્યક તો કે ભાઈ નારી અભ્યાસોને સ્ત્રીઓ વિશેની સાચી સમજ તરીકે ઓળખવામાં આવે છે હે નારી અભ્યાસોને સાચી સમજ તરીકે ઓળખવામાં આવે છે સમાજમાં સ્ત્રીનું સ્થાન ક્યાં છે સ્ત્રીનો દરજ્જો ક્યાં છે હે સ્ત્રીઓના અભ્યાસો ક્યાં ઉપયોગી બને છે એ કાનૂની રીતે બંધારણીય રીતે કાયદાશાસ્ત્રના અનુસંધાને એ કઈ જગ્યાએ પુરુષ અને સ્ત્રીઓને સમાન અધિકારો આપવામાં આવ્યા છે વાસ્તવિક દ્રષ્ટિએ જોઈ શકાય છે કાયદાકીય દ્રષ્ટિએ સ્ત્રી અને પુરુષ બંને સરખા છે એ બંનેને બંધારણીય રીતે અને ભારતીય બંધારણ અનુસંધાને બંનેને સમાન અધિકારો ફરજો હકો બધું જ આપવામાં આવ્યું છે આમ છતાં વાસ્તવિક જીવનમાં જોઈએ તો સ્ત્રીઓ કંઈક ને કંઈક પછાત અથવા તો નિમ્ન દરજ્જો ભોગવતી હોય ઓછા અધિકારો ભોગવતી હોય એ બાબત આપણે સમજી શકીએ છીએ કાયદાકીય દ્રષ્ટિએ તો આપણે બધાએ ખ્યાલ જ છે કે ભાઈ બધાને સમાન દરજ્જો મળેલો છે સમાન અધિકાર મળેલા છે પરંતુ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ સ્ત્રીઓ કેટલા અધિકારો ભોગવે છે હે પિતૃ કુટુંબ પ્રથા આપણે જાણીએ છીએ આપણા ઘરની અંદર વડીલો છે કે પુરુષો છે જે કાંઈ નિર્ણયો લે છે જે કાંઈ બાબતો કરે છે એ એ જ માન્ય રાખવામાં આવતી હોય છે એટલે આ અભ્યાસો આ સામાન્ય મુદ્દાઓ છે આપણે બહુ વધારેમાં દીપમાં ચર્ચા નહીં કરીએ કારણ કે સમજ મેળવવા માટે આ બધી બાબતો આપણે જોવાની છે તો એનો પહેલો મુદ્દો છે કે સમજ મેળવવા માટે આવશ્યક છે ઘરની અંદર સંપૂર્ણપણે તમામ પ્રકારના અધિકારો પુરુષો ભોગવતા હોય છે સ્ત્રીઓને થોડા ઘણા અધિકારો આપ્યા અથવા તો ઘરની અંદર જે કાંઈ બાબતો છે તેનો સંપૂર્ણ નિર્ણય ઘરના વડીલ અથવા તો ઘરના કોઈ પુરુષ લેતા હોય છે સ્ત્રીઓને એમાં નિર્ણય લેવાનો અધિકાર હોતો નથી આ સિવાય પણ એવા ઘણા બધા ઉદાહરણો છે જો જે કે ઉદાહરણોનો આપણે અહીંયા જોશું તો આપણો સમય ખૂબ જ તૂંકો પડશે એટલા માટે આપણે એના ઉદાહરણો નહીં જોઈએ પણ આપણે દરેક સમાજની અંદર દરેક સમજ મેળવવા માટે આ સ્ત્રી અભ્યાસો આવશ્યક બને છે સ્ત્રીઓના અભ્યાસો થયેલા છે ભારતીય સમાજની અંદર એ ગ્રામ્ય શહેર ગામડાથી માંડીને શહેર છે નગર છે કે પછાત વર્ગ છે કે આદિવાસી સમાજ છે કે ગ્રામીણ સમાજ નગર સમાજ બધાની અંદર સ્ત્રીઓનો દરજ્જો શું છે સ્ત્રીઓની સ્થિતિ શું છે સ્ત્રીઓનો વિકાસ કેટલો થયો છે સ્ત્રીઓ ક્યાં પછાત રહી જવા પામી છે આ વગેરે વગેરે જે બાબતો છે એ બધી બાબતોની સંપૂર્ણ સમજ મેળવવા માટે આ અભ્યાસોની આવશ્યકતા ખૂબ જ જરૂરી રહે છે ત્યારબાદ આપણે જોઈએ સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે આવશ્યક હે જો એક સરસ મજાનો મુદ્દો છે એ સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટેનો કેળવા માટેની આવશ્યકતા છે હવે આપણે અહીંયા જોઈએ કે ભાઈ સ્ત્રી અભ્યાસોની આવશ્યકતા કઈ દ્રષ્ટિએ છે તો કે ભાઈ સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે સામાજિક જાગૃતિ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ સમાજની અંદર ચોક્કસ પ્રકારના અધિકારો ફરજો હકો હે ભાઈ છોકરાઓ ભણી શકે કન્યાઓ કેમ ન ભણી શકે એમને કેમ આ ન કરી શકે આ અમે કેમ ન કરી શકીએ આના જે કાંઈ અભ્યાસો છે એ સમજ મેળવવા માટે જાગૃત બનવા માટે જાગૃતિ કેળવવા માટે આરોગ્યના સાધનોનો ઉપયોગ એ શિક્ષણની અંદર સ્ત્રીઓની ભાગીદારી કન્યા કેળવણી આ વગેરે વગેરે જે બાબત છે સામાજિક જાગૃતિ અને સભાનતા હવે તો જો કે સ્ત્રીઓ પગભર બની છે સ્વનિર્ભર બની છે આર્થિક રીતે પણ પગભર બનવા લાગી છે એટલે એનામાં સભાનતા કેળવાની છે જાગૃતિ કેળવાની છે અને અન્ય બાબતે પણ તે આગળ વધી છે આજે શિક્ષણ ક્ષેત્રથી માનીને દરેક વ્યવસાય ક્ષેત્રની અંદર સામાજિક ક્ષેત્રની અંદર આર્થિક ક્ષેત્રની અંદર રાજનૈતિક ક્ષેત્રની અંદર એમનામાં સભાનતા આવી છે જાગૃતિ આવી છે એ આપણે નારી અભ્યાસો ઉપરથી જાણી શકીએ છીએ હે આપણે સમાજશાસ્ત્રની અંદર પણ આપણે જુઓ તો સ્ત્રીઓનું ઘણું પ્રદાન રહેલું છે હે તારાબેન પટેલ છે કે નીરાબેન દેસાઈ છે હે અગ્રણી સમાજશાસ્ત્રીઓ છે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર પણ સ્ત્રીઓનો મહત્ત્વનું યોગદાન રહેલું છે આ સિવાય ઘણા ક્ષેત્રોની અંદર સ્ત્રીઓનું યોગદાન યોગદાન મહત્ત્વનું રહેલું છે તો એ બાબત અનુસંધાને આપણે સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે આ અભ્યાસ ખૂબ જ આવશ્યક બને છે એટલા માટે નારી અભ્યાસોનું આ એક ઉપયોગીતા છે નારી અભ્યાસોની આ આવશ્યકતા છે કહેવાય સામાજિક જાગૃતિ કેળવવા માટે આ અભ્યાસો ખૂબ જ મહત્ત્વના બની રહે છે તો આ રીતે આમ જુઓ તો મુદ્દાઓની અંદર ઘણી બધી ચર્ચાઓ થાય અડધી અડધી કલાક દસ દસ પંદર પંદર વીસ વીસ મિનિટ આમની અંદર ઉદાહરણો સાથે આપણે ભણી શકીએ છીએ પરંતુ આપણે એ મુદ્દાની સમજ મેળવવાની છે માત્ર એટલા માટે આપણે એની ઔપચારિક સામાન્ય સમજ મેળવવાનો પ્રયત્ન કરીશું તો આ બે મુદ્દાઓ છે સમજ મેળવવા માટે નારી અભ્યાસો ઉપયોગી બને છે સામાજિક જાગૃતિ અને સભાનતા કેળવવા માટે પણ નારી અભ્યાસો ઉપયોગી બને છે ત્યારે ત્યારબાદ આપણે જોઈએ કે પગલાં લેવા માટે પગલા લેવા માટે તો આપણે પહેલો પ્રશ્ન થાય જો કે પુસ્તક આપણે વાંચ્યું એટલે આપણે પગલા એટલે શેના પગલાઓ લેવા એ નારી અભ્યાસોની આવશ્યકતા એવી ક્યાં છે કે જેનાથી પગલાં લઈ શકે તો નારી અભ્યાસોને ક્રિયા પગલા એક્શન તરીકે જોવામાં આવે એ કે ભાઈ સ્ત્રીઓને અધિકાર નથી મળતા સ્ત્રીઓનો દરજ્જો નીચો છે લગ્નમાં છૂટછાટ નથી મળતી સ્વતંત્રતા નથી મળતી હેં એમનું શોષણ થાય છે ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રહી જવા પામી છે તો એની એના ભવિષ્ય માટે કેવા પગલાં લેવા જોઈએ નારીના ઉત્થાન માટે એનો વિકાસ થાય ઉત્કર્ષ થાય એની પ્રગતિ થાય તો એના માટે કેવા પગલાં ભરી શકવા જોઈએ હેં સરકાર અથવા તો સ્વૈચ્છિક સંસ્થાઓ બિન સરકારી સંગઠનો છે હેં કાયદાકીય રીતે બંધારણીય રીતે કે અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ દ્વારા એના કેવા પગલાંઓ લઈ શકાય તો સ્ત્રીઓનો ઉત્કર્ષ અને વિકાસ થાય એ માટે આ નારી અભ્યાસો પણ ખૂબ જ મહત્ત્વના છે જો સ્ત્રીઓના થઈ રહેલા શોષણને અટકાવવું છે કામદારો કામદાર કામદાર વર્ગની સ્ત્રીઓનું થતાં શોષણો છે એ એની ઉપર થતાં અત્યાચારો છે એ નાબૂદ કરવા માટે આ પગલાં લેવા માટે એના કલ્યાણકારી જીવન વિકાસ માટે શું કરી શકાય તો એના માટે આ નારી અભ્યાસો ખૂબ જ મહત્ત્વના બની રહે છે તો આવા સંશોધનોથી સ્ત્રીઓમાં શિક્ષણ સ્ત્રીઓની અંદર જે કાંઈ જાગૃતિ કેળવવા માટે કે સ્ત્રીઓના ઉત્કર્ષ અને વિકાસ માટે કેવા કેવા પગલાંઓ કેવી જોગવાઈઓ કેવી બંધારણીય કાયદા દ્વારા કેવી મહત્ત્વની જે અગત્યની બાબતો છે એ મૂકી શકાય એ તમામ બાબતો આ સ્ત્રી અભ્યાસોની આવશ્યકતા સ્ત્રી અભ્યાસોની ઉપયોગિતાની અંદર આપણે જોઈ શકીએ છીએ તો આ એક મહત્ત્વની બાબત છે કે ભાઈ નારી અભ્યાસોની આવશ્યકતા અને ઉપયોગિતા આ પગલાં લેવા માટે થાય છે તો એટલા માટે આ સ્ત્રીના અભ્યાસો ખૂબ જ મહત્ત્વના બની રહે છે તો ત્યારબાદ જોઈએ કે સમીક્ષાત્મક સાધન માટે ઉપયોગી હે તો ભાઈ નારી અભ્યાસો છે સ્ત્રીના અભ્યાસો છે સમીક્ષાત્મક સાધનો માટે ઉપયોગી બને છે તો શેની સમીક્ષા કરવાની છે આપણે અહીંયા તો કે ભાઈ નારી અભ્યાસો સમાજની તપાસ માટેનું સમીક્ષાત્મક સાધન છે એ સમાજની અંદર સ્ત્રીઓનું સ્થાન ક્યાં છે સમાજની અંદર સ્ત્રીઓનો દરજ્જો ક્યાં છે સમાજની અંદર સ્ત્રીઓનો વિકાસ કઈ જગ્યાએ દેખાય છે સમાજની અંદર સ્ત્રીઓ ક્યાં પછાત રહી જવા પામી છે એટલે કે માર્ક્સવાદી નારીવાદી નારી અભ્યાસોમાં સમીક્ષાત્મક અભિગમની હિમાયત કરે છે માર્ક્સવાદી આ બાબત છે એટલે કે આની અંદર જે સમાજશાસ્ત્રીઓએ નારી અભ્યાસો કર્યા છે તેમાં નારી અભ્યાસો માટેના અભ્યાસો થયેલા છે એના ઉપરથી નારી ના ઉત્કર્ષ અને વિકાસ માટેના જે અભિગમો પ્રતિપાદિત કર્યા છે એની સમીક્ષા કરે હે આપણા દેશની અંદર સ્ત્રીઓનો દરજ્જો નિમ્ન રહેવા પામ્યો છે અથવા તો હાલમાં પણ અમુક ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત છે તો એના માટેના જે અભિગમો છે સમીક્ષાત્મક છે એ બધી બાબતો આ અભ્યાસો ઉપરથી આપણે જાણી શકીએ છીએ આ અભ્યાસો ઉપરથી આપણે એમને જોઈ શકીએ છીએ અને એના નિવારણ માટેના પગલાંઓ ચોક્કસ પ્રકારે ભરી શકીએ છીએ એટલા માટે આવા અભ્યાસો ખાસ કરીને આપણને સમીક્ષાત્મક સાધન તરીકે ઉપયોગી બનતા હોય છે એટલા માટે આ નારી અભ્યાસમાં એક મહત્વનું લક્ષણ આપણ બની રહે છે ત્યારબાદ સંસ્કારવાદી પક્ષપાત દૂર કરવામાં ઉપયોગી બને છે એ જોવા પાંચમો પોઈન્ટ છે સંસ્કારવાદી પક્ષપાત દૂર કરવામાં તો આ નારીવાદી અભ્યાસ છે નારી અભ્યાસો છે સ્ત્રી સશક્તિકરણના અભ્યાસો છે સ્ત્રી અભ્યાસો છે એ નારી અભ્યાસો સંસ્કારવાદી પક્ષપાત દૂર કરવા ઉપયોગી બને છે જો કે હમણાં સુધી નારી અભ્યાસોમાં સંસ્કારવાદ પક્ષપાત વ્યક્ત થતો હતો એ સંસ્કાર સંસ્કાર વિશે આપણે બધા જાણીએ છીએ તો નારીવાદી અભ્યાસોમાં સ્ત્રીને સ્ત્રીની દ્રષ્ટિથી જોવા અને સમજવા ઉપર ભાર મૂકવામાં આવે હવે આ સ્ત્રી છે હે આપણે જાણીએ છીએ એટલે સ્ત્રી અને પુરુષના ચોક્કસ પ્રકારના જે લૈંગિક તફાવતો છે એના કારણે પક્ષપાત સંસ્કારિક પક્ષપાત ભાઈ આ પુરુષ કરી શકે આ સ્ત્રી ન કરી શકે આ પુરુષનું જ કામ છે આ સ્ત્રીઓનું કામ છે વગેરે વગેરે બાબતો છે જે આ પક્ષપાત છે હે આપણે જાણીએ છીએ આપણે એના ઉદાહરણો નથી લેવા હે ઉદાહરણો લઈએ તો આપણે આ વર્ગખંડ હોય તો આપણે એના ચોક્કસ પ્રકારના ઉદાહરણો લઈ શકીએ પરંતુ આ વિડીયોના માધ્યમથી આપણે અત્યારે એ બાબતના વધારે અંદર નહીં ઉતરીએ હે કે ભાઈ આ સંસ્કારિક ભાઈ આ કાર્ય માત્ર ને માત્ર સ્ત્રીઓ દ્વારા થાય પુરુષો દ્વારા ન થાય પુરુષોએ આ કામ ન કરવું જોઈએ સ્ત્રીઓએ જ કરવું જોઈએ તો આ બધી જે બાબતો છે સંસ્કારવાદી પક્ષપાત પહેલેથી એને દૂર કરવા માટે નારી અભ્યાસો કેમ ભાઈ સ્ત્રી પ્લેન ન ચલાવી શકે સ્ત્રી રેલવે ન ચલાવી શકે સ્ત્રી બસ ન ચલાવી શકે સ્ત્રી આ કામ ન કરી શકે માત્ર પુરુષો જ કરી શકે આ વગેરે વગેરે જે બાબત છે પ્રાચીન સમયથી ચાલી આવતી જે બાબતો છે એ બધી બાબતોને દૂર કરવા માટે આવા નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય છે તેના દ્વારા સ્ત્રી સશક્તિકરણ વધે છે સ્ત્રી જે આર્થિક રીતે પગવર બને છે સ્વાવલંબી બને છે તો આ જે કાંઈ બાબતો છે બેવડી ભૂમિકા હે સ્ત્રીઓની બેવડી ભૂમિકા આપણે કેવી ગૃહિણી અને જે બીજું જે કાર્ય કરે છે તો આ બેવડી ભૂમિકા ભજવવાની હોય છે તો આ રીતે સ્ત્રીઓના અભ્યાસો અહીંયા પણ એની આવશ્યકતા ઊભી થાય છે અને સ્ત્રીના અભ્યાસો ખૂબ જ ઉપયોગી બને છે તો અમુક જે બાબતો છે અવરોધો છે જે કાંઈ પ્રશ્નો છે સમસ્યાઓ છે એને હલ કરવામાં આવા અભ્યાસો ખૂબ જ મહત્ત્વમાં બહુવિધતાની સમજ પૂરી પાડવામાં ઉપયોગી બને છે હે આ એક પણ ઉપયોગીતા છે આવશ્યકતા છે સ્ત્રી અભ્યાસોની કે બહુવિધતાની સમજ પૂરી પાડવા હે આપણે આમ તો જાણીએ છીએ ભારત દેશ વિવિધતાથી ભરેલો દેશ છે ભારત દેશની અંદર અનેક ધર્મો છે અનેક ભાષાઓ છે પોશાક રહેઠાણ બહુવિધતા અનેક બધી બાબતો છે એ બાબતો જાણવા માટે પણ આ અભ્યાસો ભારત બહુમુખી સમાજ છે આપણે બધા જાણીએ છીએ તેમાં જ્ઞાતિ છે ધર્મ છે સંસ્કૃતિ છે વર્ગ છે પ્રદેશ છે ભાષા છે કોમ છે એ કેટલી બધી બાબતો બહુવિધતા છે વગેરેનું સ્વરૂપ વૈવિધ્યતા ધરાવતું સ્વરૂપ છે આમાંથી કયા તત્વો સ્ત્રીની ભૂમિકા અને જીવનને વિપરીત અસર કરે છે ને ભાષા છે ધર્મ છે લગ્ન છે કુટુંબ છે જ્ઞાતિ છે શિક્ષણ છે એ વ્યવસાયો છે પોશાક રહેઠાણ જીવનશૈલી રીતભાત આ જે કઈ બાબતો છે બહુ વિવિધતાવાળી બાબતો એમાંથી કઈ બાબત સ્ત્રીઓના જીવનને સ્પર્શ કરે છે અથવા એને હાનિ પહોંચાડે છે આ જે કાંઈ બાબતો છે એ બધી બાબતોને સમજવા માટે આ બધા નારી અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય છે એટલે આ અભ્યાસો અને સંશોધનો દ્વારા આપણે જાણી શકીએ છીએ બહુવિધતાની સમજ કેળવવા માટે કે આ બહુવિધતાની સમજથી આ અભ્યાસોને આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે ભાઈ સ્ત્રીઓની કંઈ સમસ્યાઓ છે તો આ નારી અભ્યાસોની અંદર આ એક મહત્ત્વની બાબત છે સામાન્ય મુદ્દો છે બહુવિધતાની સમજ પૂરી પાડવા માટે આ નારી અભ્યાસો સ્ત્રીના અભ્યાસો ખૂબ જ ઉપયોગી બનતા હોય છે તો ત્યારબાદ ભાવિ સમાજના ઘડતર માટે આવશ્યક હે આ એક સાતમો પોઈન્ટ છે એનો એ આવશ્યકતા છે કે ભાઈ ભાવિ સમાજના ઘડતર માટે હવે આપણે આ એક પોઈન્ટ્સ તો બહુ સરળ છે એટલે આપણે એની અંદર વધારે ઘણું લખી શકીએ કે ભાઈ ભવિષ્યની અંદર કેવો સમાજ હોવો જોઈએ આપણે પ્રાચીન સમયની અંદર જઈએ પ્રાચીન સમયની અંદર એટલે આપણે બધાએ જાણીએ છીએ બલિ ચડાવવાની પ્રથા હતી ને ચોક્કસ પ્રકારના રીત રિવાજો હતા કુરિવાજો હતા રૂઢિઓ હતી પરંપરાઓ હતી અંધશ્રદ્ધાઓ હતી એ સ્ત્રીઓને ચાર દિવાલની અંદર રહેવાનું માત્ર ને માત્ર ગૃહિણી તરીકેનું જ કામ કરવાનું પડદા પ્રથા હતી વગેરે વગેરે જે કાંઈ બાબતો છે રૂઢિચુસ્તતાઓ છે પૂર્વગ્રહો છે એ બધા હતા પરંતુ હવે ભાવિ સમાજ માટે શું કરવાનું તો આ નારી અભ્યાસો ઉપરથી એ બાબત ચોક્કસપણે નક્કી કરી શકાય તો અહીંયા એ બાબત અહીંયા ફલિતાર્થ થાય છે કે આ નારી અભ્યાસો છે નારી સંશોધનો છે એનાથી ભાવિ સમાજના ઘડતર માટે નિર્માણ માટે નારી અભ્યાસો એક આવશ્યક બાબત બની જાય કે ભવિષ્યનો સમાજ કેવો હોવો જોઈએ આધુનિક સમાજ હોવો જોઈએ શિક્ષિત સમાજ હોવો જોઈએ સંપૂર્ણ સાક્ષર હોવો જોઈએ કુરવિવાજોથી મુક્ત હોવો જોઈએ હે તો આ જે કાંઈ બાબતો છે વસ્તિશાસ્ત્રી દ્રષ્ટિએ જુઓ આર્થિક દ્રષ્ટિએ જુઓ સાંસ્કૃતિક દ્રષ્ટિએ જુઓ રાજકીય દ્રષ્ટિએ જુઓ તો આ બધાનું ભવિષ્ય કેવું એ ભાવિ સમજ કેવી છે તો આ જે કાંઈ બાબતો સારી બાબતો આપણે નિર્માણ કરવા ઈચ્છીએ છીએ તો આ દરેક બાબતોને આપણે આ નારી અભ્યાસોને નારી અધ્યયન દ્વારા સમજ મેળવી શકીએ છીએ તો તેમની અંદર સ્ત્રીઓનું પણ ચોક્કસ પ્રકારનું પ્રદાન રહેલું છે તો આ બાબતને આપણે લક્ષમાં લેતા કુટુંબ છે ધર્મ છે રાજ્ય છે લગ્ન છે શિક્ષણ છે સ્વાસ્થ્ય છે આ ક્ષેત્રની અંદર સ્ત્રી સ્ત્રીની પરિસ્થિતિ સ્ત્રીના વિચારો તેની આશાઓ આકાંક્ષાઓ વગેરે વિશેની જાણકારી મેળવી ખૂબ જ જરૂરી બને છે હે આપણે આપણે માત્ર ને માત્ર જો આપણે પુરુષોની જ બાબતોને પ્રાધાન્ય આપીએ કે તો સમાનતા સ્થાપિત થતી નથી એટલા માટે આજે આધુનિક સમયની અંદર સમાજશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની સાથે બીજા જે સામાજિક વિજ્ઞાનો છે એ પણ નારી અભ્યાસો કરે છે અને સ્ત્રી વિશેના જે કાંઈ સંશોધનો છે તે હાથ ધરે છે તો તેના દ્વારા આ બધી બાબતો ફલિતાર્થ થાય છે તો અહીંયા એ બાબત પણ સ્પષ્ટ બને છે કે ભાવિ સમાજના ઘડતર માટે સ્ત્રી અભ્યાસો ખૂબ જ આવશ્યક બને છે જેનાથી ભવિષ્યનો સમાજ કેવો હોય ભવિષ્યની અંદર કેવી બાબતો હોય અને ભવિષ્યની અંદર સ્ત્રીઓનું સ્થાન કેટલું ઊંચું કે પુરુષ સમકક્ષ હોય તે બાબત અહીં જોવા મળે છે સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવામાં ઉપયોગી બને છે હે આઠમો પોઈન્ટ કે સામાજિક સમૃદ્ધ બનાવવા માટે આ ખૂબ જ મહત્વના બને એટલે સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે હે પછી બીજા જે સામાજિક વિજ્ઞાનો છે દાખલા તરીકે અર્થશાસ્ત્ર છે ઇતિહાસ છે સમાજલક્ષી વિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન છે આ અર્ધ સામાજિક વિજ્ઞાનો છે એ ભૂગોળ છે કે ઇતિહાસ છે રાજ્યશાસ્ત્ર છે અર્થ સામાજિક તો આવા બીજા જે સામાજિક વિજ્ઞાનો છે કે જે સમાજનો અભ્યાસ કરી રહ્યા છે સમાજના દરેક પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છે સમાજની અંદર જોવા મળતી સમસ્યાઓ છે સમાજની અંદર જોવા મળતી જે કાંઈ બાબતો છે એ તમામનો જે અભ્યાસ કરી રહેલા છે દાખલા તરીકે અર્થશાસ્ત્ર છે રાજ્યશાસ્ત્ર છે તત્વજ્ઞાન છે ઇતિહાસ છે એ સમાજલક્ષી મનોવિજ્ઞાન છે એમ કે ભૂગોળ છે સમાજને સ્પષ્ટતા હોય એવા સામાજિક વિજ્ઞાનોને જો સમૃદ્ધ બનાવવા હોય તો એમાં આ નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બને છે એ સમાજશાસ્ત્ર ઇતિહાસ મનોવિજ્ઞાન અર્થશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર જેવા વિષયો આ મુદ્દાના અભ્યાસક્રમને મહત્ત્વનો ગણે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય પણ આ જ રહેલો હોય છે તો આ માટે સમીક્ષાત્મક સાધન તરીકે આ નારી અભ્યાસો ખૂબ જ મહત્ત્વના બની રહે છે અને તેમને સામાજિક વિજ્ઞાનોને વધુને વધુ સમૃદ્ધ બનાવવા માટે આ અભ્યાસો ખાસ કરીને સ્ત્રી જીવન વિશેના અભ્યાસો ખૂબ જ મૂલ્યવાન બની રહેતા હોય છે એટલા માટે અહીંયા સ્ત્રી પરિપ્રેક્ષની પણ ચર્ચા થતી હોય છે સ્ત્રી પરિપ્રેક્ષને અભિગમને પણ અહીંયા સામાજિક વિજ્ઞાન મૂલવતું હોય છે તો આ રીતે સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવા માટે આ સ્ત્રી અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય છે ત્યારબાદ અંતિમ પોઈન્ટ છે સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં ઉપયોગી જો ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે આ સ્ત્રી અભ્યાસની આવશ્યકતામાં અંતિમ પોઈન્ટ છે કે ભાઈ સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં ઉપયોગી બને છે હે સ્ત્રીઓએ કઈ કઈ જગ્યાએ પ્રદાન આપ્યું છે હે સમાજના ઉત્કર્ષ વિકાસની અંદર સ્ત્રીઓનું શું પ્રદાન છે એ નારી અભ્યાસો ઉપરથી ખબર પડે હે આપણે ઝાંચીની રાણી લક્ષ્મીબાઈ વિશે જાણીએ છીએ મેડમ કામાં વિશે આપણે જાણીએ છીએ કસ્તુરબા વિશે આપણે જાણીએ છીએ એ આવી ઘણી બધી વિદ્યાલક્ષ્મી પંડિત વિશે આપણે જાણીએ છીએ આ આ સિવાયની ઘણી બધી નામી અનામી સ્ત્રીઓ છે તો એમનું પ્રદાન સમાજ માટે સમાજના ઉત્કર્ષ માટે દેશના અને રાષ્ટ્રના વિકાસ માટે સમાજની અંદર સામાજિક સુધારણા માટે એ સ્ત્રીઓના શિક્ષણ માટે સમાજ સ્ત્રીઓની આર્થિક સ્વાવલંબી માટે ક્યાં પ્રદાન રહેલું છે એ બધા નારી અભ્યાસો ઉપરથી જાણવા મળે છે એ આપણા સમાચાર પત્રોની અંદર પણ નારી પૂર્તિ આવે છે અને આ સિવાયના નારી અને સ્ત્રીઓ વિશેના ઘણા સામાયિકો પણ પ્રગટ થાય છે તો આ રીતે નારી અભ્યાસો છે તે સ્ત્રીઓના પ્રદાનને સમજવા માટે ખૂબ જ ઉપયોગી બને છે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓની પ્રદાનની ગણતરી થતી નથી આપણે બધા જાણીએ છીએ પણ જો આ અભ્યાસો હોય એના પુસ્તકો હોય સામાયિકો હોય વર્તમાનપત્રોની અંદર લેખો આવતા હોય તો આ બધી બાબતો અહીંયા પ્રતિપાદિત થાય છે ઘણી બધી સ્ત્રીઓની ફરિયાદો હોય છે કે ભાઈ એમની જે કાંઈ બાબતો છે એ પ્રકાશિત કરવામાં આવતી નથી અથવા તો તેને ચિત્રમાં આવવા દેવામાં નથી આવતી અથવા તો તેનો વિકાસ રૂંધાતો હોય એનો વિકાસ અવરોધાતો હોય અથવા તો તેને ક્ષેત્ર મળતું નથી એની વિકાસની તકો પ્રાપ્ત થતી નથી આ ઘણી બધી બાબતો છે તો એના પ્રદાનને સમજવામાં ઉપયોગી આ વિજ્ઞાન બને છે એટલે સ્ત્રીઓના અભ્યાસો ખૂબ જ ઉપયોગી બને છે આ સિવાય પણ એની અંદર સ્ત્રીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ છે સ્ત્રીઓની અંદર રહેલી સર્જનાત્મક શક્તિઓ છે એક એ બધી જ તપાસવામાં આવે એનું આંકન કરવામાં આવે એને સમાજ સમક્ષ મૂકવામાં આવે સમાજ તેમની કદર કરે અથવા તો તેમને પ્રોત્સાહન પૂરું પાડે આ બધી બાબતો માટે સ્ત્રીઓના પ્રદાનને સમજવા માટે આ સ્ત્રી અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય છે અને સ્ત્રી અભ્યાસો દ્વારા જ આ બધી બાબતો સમાજ સમક્ષ આવતી હોય છે તો આ રીતે એનામાં જે કાંઈ કલા કૌશલ્ય જ્ઞાન આવડત તર્ક જે કાંઈ બાબત છે એ સમાજની સમક્ષ આવે સ્ત્રીઓનું પ્રદાન સમાજ માટે શું છે તો એ બધું પ્રતિપાદિત કરવા માટે આ સ્ત્રીઓના અભ્યાસોની ખૂબ જ આવશ્યકતા રહેલી હોય છે તો મિત્રો આપણે અહીં સમાજ સ્ત્રીઓના અભ્યાસોની આવશ્યકતા અંગેની જે કાંઈ બાબતોની માહિતી મેળવી છે એની ઉપયોગિતાની એ ખાલી સામાન્ય માહિતી છે આ વિડીયોના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી માત્ર મુદ્દાઓ પહોંચે એની અંદર જે કાંઈ બાબતો છે એ પહોંચે આની અંદર તમે જો મનોમંથન કરશો તો પણ તમને ખ્યાલ આવશે આ મુદ્દાઓની તમે અંદર ઉતરવાનો પ્રયત્ન કરશો તો તમને સ્ત્રીના અભ્યાસોની શું આવશ્યકતા રહેલી છે સમાજની અંદર એ બાબત વિશે પણ તમે માહિતી મેળવી શકશો તો આ નવ મુદ્દાઓ છે આ નવ ઉપયોગિતાઓ છે સમજ મેળવવા માટે આવશ્યક છે સામાજિક જાગૃતિને સભાનતા કહેવા માટે આવશ્યક છે પગલાં લેવા માટે આવશ્યક છે સમીક્ષાત્મક સાધન માટે આ અભ્યાસો આવશ્યક છે સંસ્કારવાદી પક્ષપાત દૂર કરવા માટે આ અભ્યાસો આવશ્યક બને છે બહુવિધતાની સમજ પૂરી પાડવા માટે પણ આ નારી અભ્યાસો ખૂબ જ ઉપયોગી બને છે ભાવિ સમાજના ઘડતર માટે સ્ત્રીઓના અભ્યાસો ખૂબ જ આવશ્યક બને છે સામાજિક વિજ્ઞાનોને સમૃદ્ધ બનાવવા માટે પણ આ અભ્યાસો ખૂબ જ આવશ્યક બને છે સ્ત્રીઓના પ્રદાનને સમજવામાં પણ આ અભ્યાસો ખૂબ જ આવશ્યક બનતા હોય છે આ રીતે તમારે પ્રશ્નનું બંધારણ કરવાનું છે અને અંતિમ આ બધા જ મુદ્દાઓને આવરી એનું સંકલન કરી અને સરસ મજાનો અડધા પેજની અંદર ઉપસાર તૈયાર કરવાનો હોય છે એટલે પ્રશ્નના આપને પૂર્ણ માર્ક્સ મળવાની સંભાવનાઓ રહેતી હોય છે તો મિત્રો આજે આપણે આ પાંચસો તેર નંબર સ્ત્રીઓ અને સમાજની અંદર આપણે સ્ત્રીઓના અભ્યાસની આવશ્યકતા ની બાબતની ચર્ચા કરી તો હવે આપણે આમ ક્રમશ જે કાંઈ મારા ત્રણ પેપરો છે ત્રણ પેપર કનુભાઈના છે તો આ પેપરોને આપણે ધીમે ધીમે જે કાંઈ અમુક મુદ્દાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું ગ્રુપની અંદર આમ તો આપણે લખી અને પ્રશ્ન મૂકીએ છીએ તમારે એ પ્રશ્નને ઘરે સમજવાનો છે લખવાનો છે અને એનું વાંચન કરવાનું છે પુસ્તકો જૂના મળે તો જૂના નવા મળે તો નવા લઈ અને વસાવી લેવાના છે અને ઘરે વાંચન શરૂ રાખવાનું છે અને ક્રમશ આપણે સમયાંતરે આ રીતે બધા જ પેપરના ફોટોગ્રાફ્સ કે જે કાંઈ પેપરો હોય તે જે કાંઈ લખાણ લખેલું છે તે અને નાના કે મોટા આવા સામાન્ય વિડીયો છે તે એ મૂકી અને વિદ્યાર્થીઓ સુધી આ ઓનલાઈન શિક્ષણ મળી રહે તેવા અમે પ્રયત્ન કરતા રહીશું આ સિવાય કોઈ વિદ્યાર્થીઓને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો પણ તેમણે આ પુસ્તકનો મદદ દ્વારા એ પ્રશ્નનું સોલ્યુશન કરવું અથવા તો ક્યારેક કોલેજની મુલાકાત પણ લેવી હજુ સુધી આપણે એસ વાય અને ટીવાય ના પ્રવેશ ફોર્મ હજી ચાલુ થયા નથી જો થશે તો આપને ગ્રુપમાં જાણ કરવામાં આવશે અને સૌ વિદ્યાર્થી મિત્રો ફરી આ બધી બાબતોને ધ્યાન દોરે કારણ કે આપણું આ આપણું આ ફાઇનલ ઇયર છે એટલે થોડીક મહેનત કરી લેવી આપણા માટે જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે વિડીયોની અંદર મળશું એક નવા પોઈન્ટ સાથે જય હિન્દ જય ભારત નમસ્તે